કેશોદ માર્કેટયાર્ડમાં સરકારી મફળીની ખરીદી બાબતે ખેડૂતો પરેશાન. ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી બોલાવવામાં આવે છે, પણ કોઈ કર્મચારી હાજર ન હોય અને નાતાલની રજાનું જણાવી ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. રજા હોવા છતાં ખેડૂતોને મેસેજ દ્વારા કેમ બોલાવવામાં આવ્યા, જે બાબતે ખેડૂતોમાં ભારે રોષ. કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં અવારનવાર ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ગઈકાલે ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આવતીકાલે તમે મગફળી લઈને આવી જજો, જેથી ખેડૂતો વહેલું ક્રમ આવે તે માટે રાત્રિના 3-4 વાગ્યાથી વાહનોમાં મગફળી ભરીને યાર્ડ ખાતે પહોંચી ગયા હતા, પણ બપોર થવા છતાં કર્મચારીઓ હાજર ન જોવા મળતા ખેડૂતોએ કર્મચારીઓની જાણ કરતા કર્મચારીઓ દ્વારા આજે નાતાલની રજા હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે આજે નાતાલની રજા રાખવામાં આવનાર હોય તો આગલા દિવસે ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવવાનું કારણ શું, જે બાબતે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને ખેડૂતો આજે વાહન ભાડું ચૂકવી યાર્ડ ખાતે મગફળી પહોંચાડે છે, અને જો આજે મગફળીની ખરીદી નહીં કરવામાં આવે તો ખેડૂતોને વાહનનું પડતર ભાડું ચૂકવવું પડશે, અથવા આવતીકાલે ફરીથી વાહન ભાડું ચૂકવી મગફળી ફરીથી યાર્ડ ખાતે પહોંચાડવી પડશે. આમ ડબલ ભાડા ચૂકવી અને ગત રાત્રિથી પરેશાન થઈ રહ્યા હોય, જે બાબતે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ગોવિંદ હડિયા, જયશ્રી કેશોદ. લઈને આવ્યા તો આ અમે ટાઈડના ભૂખાન તરી હાય ઉભા બરોબર. અત્યારે હવા ગયા છે તો આ એમ કે સ્ટોક થઈ ગયો, તો આ સ્ટોક કરવો એ અમારી તો કોઈ જવાબદારી નથી. અમને કાલે મેસેજ નાખ્યો કે 25 તારીખે તમે આવો, તો આજ એમ કે નાતાલની રજા છે, તો અમારે શું લાઈન લેવાની, જોખવાના છે, તોરવાના છે કે નથી તોરવાના, કે હજી અમને કોઈ સ્પષ્ટ જવાબ જ નથી મળતો. સેમ્પલ લેવા આવ્યા નથી સાહેબ, અહીં હાજર નથી, તો આ શું બધું ઉભડભાલે આલે ભાઈ. તમારી માંગણી શું છે આ મુદ્દા ઉપર? આ મુદ્દા ઉપર માંગણી અમારી એક જ છે કે અમારી માંડવી ટાઈમસર તોડી લે અને 5 વાગે અમને છૂટા કરે. સમજો, આ 1500 રૂપિયા ટ્રેક્ટર નું ભાડું છે, તો એ કોણ આપશે અમને? અમારે હું આ કોથરા ઓઢીને જ હોવાનું છે, ત્યાં કોથરા ઓઢવા નહીં આપે, કે 30 રૂપિયા કોથરો આવે, તો અમારે શું કરવાનું? ગોડાઉન મેનેજર સાથે અધિકારીઓને વાત કરી તમે અહીંયા? હા ભાઈ, અમને કોઈ જવાબ જ ખેડૂત ન આ દુનિયામાં કોઈ છે જ નહીં.